દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની 147મી જન્મ જયંતી નિમિત્તે ક્યાંક સ્વચ્છતાને લઈને તો ક્યાંક ગાંધીજીની વિચારધારાને લઈને ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે રાજકોટના એક યુવાને ગાંધીજીની વિચારધારાને જીવંત રાખવા માટે એક અલગ જ પ્રયાસ કર્યો હતો. ભારત દેશને આઝાદી અપાવનાર દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની 147મી જન્મ જયંતી છે. તેના ભાગરૂપે સમગ્ર દેશમાં આજે ઉજવણી કરવામાં આવી હતી. મહાત્મા ગાંધી સ્વચ્છતાના આગ્રહી હતા તો સાથે સાથે ઉચ્ચ વિચારધારા ધરાવતી વિભૂતિ તરીકે ઓળખાતા હતા. ગાંધીજીની વિચારધારાને લોકો સુધી પહોંચાડવા અને જીવંત રાખવા માટે રાજકોટના યુવાન મીનુ જસદનવાલા દ્વારા ભારતના સૌથી મોટા ગાંધી ચશ્મા રેખાચિત્ર દ્વારા બનાવવામાં આવ્યા છે, જેમાં ઘઉંના દાણાથી પૂરણ કરવામાં આવ્યું છે અને આ ચશ્માને 2 દિવસ સુધી પ્રદર્શન માટે ખુલ્લા મૂકવામાં આવશે અને ત્યારબાદ આ રેખાચિત્રમાં ઉપયોગમાં લેવાયેલા ઘઉં જરૂરિયાતમંદ લોકોને આપી દરેક જનને અન્ન પહોંચાડવાની ગાંધીજીની આ વિચારધારાને જીવંત કરી છે. ગાંધીજીની વિચારધારા પર ચાલનાર મીનુ જસદનવાલા અગાઉ પણ ગાંધી પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સતત 24 કલાક ગાંધી કથાનું વાંચન કરી લીમકા બુકમાં સ્થાન મેળવ્યું હતું. તો બીજી વખત ભારતના સૌથી મોટા 40 કિલોગ્રામ વજનનું પોસ્ટકાર્ડ બનાવવામાં આવ્યું હતું, ત્યારે આ વર્ષે કંઈક નવું કરવાના વિચારથી 100થી વધુ નાના મોટા યુવાનો સાથે મળી 18x38 ફૂટના ગાંધી ચશ્મા બનાવવામાં આવ્યા છે. ગાંધી ચશ્મા બનાવવા પાછળ યુવાનો દ્વારા છેલ્લા 3 માસથી મહેનત કરવામાં આવી રહી હતી. અને અમને ઘઉંની લગભગ 1000 કિલો જેટલી ગિફ્ટ આપવા માંગી છે. વિદ્યાર્થીઓ, વાલીઓ, મિત્રો અને રાજકોટના નગરજનો સાથે સાથે રાષ્ટ્રીય શાળાના પ્રમુખ શ્રી ધીરુભાઈ ડુબરિયાનું પણ માર્ગદર્શન અમને મળેલું છે અને આ રીતના આવા પ્રયાસોથી, પ્રતિકાત્મક પ્રયાસોથી અમે અપીલ કરીએ છીએ કે વધારે વધારે માણસો આ આવી ઐતિહાસિક જગ્યા તરફ એનું ખેંચાણ વધે અને આ જગ્યાના દર્શન કરવામાં આવે. મહાત્મા ગાંધીજીની વિચારધારા પર ચાલનાર આ યુવાન છેલ્લા 4 વર્ષથી ગાંધી જયંતિના દિવસે કંઈક નવું કરી ગાંધીજીની વિચારધારાને લોકો સુધી પહોંચાડે છે. ત્યારે આ બનાવમાં આવેલા ભારતના સૌથી મોટા ગાંધી ચશ્માને લીમકા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળે તે માટે નોંધણી કરવામાં આવી છે. કેમેરામેન હિરેન ચૌહાણ સાથે હાર્દિક મોરાણીયા, S24 ન્યૂઝ, રાજકોટ.